વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે 2 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું આ કૌભાંડીએ જોબ કાર્ડ બનાવ્યું, કાગળ પર 75 દિવસની હાજરી બતાવી અને કામ પણ બતાવ્યું અને પછી જે પૈસા મળ્યા એ ઉપાડી લીધા. આ રીતે 17,925 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આવી જ રીતે 50-50 લોકો જેમણે કામ કર્યું છે પરંતુ આજ દિવસ સુધી તેમને જોબ કાર્ડ કે એટીએમ કાર્ડ નથી આપવામાં આવ્યા. ગામનું તળાવ ઊંડું કરી માટી સ્મશાનો મંદિર તેમજ વણકરવાસમાં નાખવાની હતી. ગામના તત્કાલીન તલાટી ઉર્મિલાબેન શાહ, સરપંચ કિશન રાઠોડે ગામના 50 લોકોની યાદી બનાવી જોબ કાર્ડ અપાવ્યા હતા, જેમાં મૃતક ગંગાબેનનું પણ જોબ કાર્ડ બન્યું હતું. જે બાદ કૌભાંડીઓ ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાનું છે તેમ કહીને લઈ ગયા, ત્યારે ગંગાબેનના ખાતામાંથી એટીએમ કાર્ડમાંથી રૂપિયા ઉપડી જતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો. મોટી વાત તો એ છે કે આ તમામ લોકોએ કામ સુજલામ સુફલામ યોજનામાં કર્યું છે અને આ કૌભાંડીઓએ મળીને તમામ કામ મનરેગા યોજનામાં બતાવ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ સરપંચે જ કર્યો છે, જોકે ફરિયાદ છતાં સરપંચ ફરાર છે. વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં આ મામલે તપાસ શરૂ થઈ છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટી હકીકત એ છે કે આ ગરીબ શ્રમિકોએ કામ કર્યું અને તેમના હકના પૈસા માલે તુજાર અધિકારીઓ ખાઈ ગયા. કૌભાંડનો ખુલાસો થતાં તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. સરકારે ટીડીઓ સહિત 3 કર્મચારીઓની બદલી કરી નાખી છે. ટીડીઓ માધુરીબેન પટેલ સામે કૌભાંડીઓને બચાવવાના આરોપ લાગ્યા છે. કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ટીડીઓ સરપંચ અને તલાટીએ મળી ફરિયાદીને રૂપિયા પરત કરવાની નોટિસ આપી. શંકાના દાયરામાં રહેલા ટીડીઓ માધુરીબેન પટેલને જ ફરિયાદી બનાવતા અનેક સવાલ ઉઠ્યા છે. અને મોટી વાત તો એ છે કે ટીડીઓની બદલી કરાઈ પણ સસ્પેન્ડ નથી કરાયા. સમસાદ ગામ, મારું નામ કિશનભાઈ સાણાભાઈ રાઠોડ, હું આ ગામનો સરપંચ છું. 2022માં સુજલમમાં અમે ભાઠોજી મહારાજના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું, પછી રામાપીરના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું અને નવું સમસાન બનાવ્યું છે ત્યાં માટી કામ પુરાણ કરાયેલું 2022માં સુજલમ સુફલમ. વડોદરા તાલુકાના સમસાબાદ ગામમાં મસ્ત મોટું મનરેગા જોબકાર્ડ કૌભાંડ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. મૃતક ગંગાબેન પાટણવાડિયા મૃત્યુ થયા હોવા છતાં પણ 75 દિવસ સુધી તેમના નામે કામ બતાવવામાં આવ્યું અને આખું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું, જેમાં 17,000 રૂપિયાથી વધારે જે રકમ છે તે તેમના ખાતામાંથી બારોબાર પડાવી લેવામાં આવી. એટલું જ નહીં પરંતુ જે અન્ય જોબકાર્ડ ધારકો છે તેમના પણ જોબકાર્ડ અને એટીએમ કાર્ડ ન આપીને તેમના પૈસા પણ બારોબાર ઉપાડી લેવામાં આવ્યા અને આમાં સરપંચ અને તલાટી પર આક્ષેપો થઈ રહ્યા છે કે તેમને આખું કારસ્થાન કર્યું છે. ત્યારે જે વિસલ બ્લોઅર છે હિતેશભાઈ પટેલ, તેમની સાથે આપણે વાત કરીશું. હિતેશભાઈ, શું કહેશો, આખો મામલો શું છે, કઈ રીતે તમે આનો પર્દાફાશ કર્યો? સમસાબાદમાં એમ તો ગરીબ લોકો રહે છે, પણ ગરીબનો લાભ લઈને આ લોકોએ કંઈક તળાવની માટી ખોદાઈને આ લોકોએ સુજલામ સુફલામમાં કામ કરેલું, એ જ કામ આ લોકોએ મનરેગામાં ઊભું કર્યું. અને એ જે મનરેગામ તો ઊભું કર્યું પણ સમસાબાદના જેટલા જોબકાર્ડ છે બધા બોગસ સાબિત થયા છે. જ્યારે વાત કરીએ કે આ ગંગાબેન, તો ગંગાબેન તો 15/2/2022 રોજ મળી ગયેલા છે, તો એમને જીવિત બતાવ્યા હાજરી પૂરી છે. અને સરપંચ છે કિશનભાઈ સનાભાઈ રાઠોડિયા અને ઉર્મિલાબેન જે સહ તલાટી છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમારું જે જોબકાર્ડ છે આમ છે ને તેમ છે, સાહેબ જોવાનો છે, એ રીતે કરીને આ લોકો જોબકાર્ડ બધાના લઈ ગયા. આજે સમસાબાદમાં તમે ગમે તેને પૂછો એમની જોડે જોબકાર્ડની એટીએમ હોય જ નહીં. પણ આજે અમે આઠ મહિનાની યથાર્થ મહેનત બાદ આજે અમને આ ફરિયાદમાં ન્યાય મળ્યો છે. કડવા મીઠા અનુભવ થયા છે, પણ આમાં વાત એ છે કે જ્યારે અમે ફરિયાદ કરીએ છીએ ત્યારે તાલુકા વિકાસ અધિકારી જે માધુરીબેન છે એ નોટિસ આપે છે આ લાલજીભાઈને કે અમારાથી ભૂલથી મનરેગાના પૈસા તમારા ગંગાબેનના ખાતાની અંદર ભરાઈ આવી ગયા છે, તો ભરપાઈ કરો. તેમણે લીધા જ નહીં તો ભરપાઈ કયા બાજુના કરવાના છે? બીજી વાત કે ગંગાબેને પૈસા લીધા જ હોત તો ફરિયાદ અમે જાતે હું કા કરતા હતા લાલજીભાઈ? એટલે માધુરીબેન પટેલ શંકાના દાયરામાં છે. હા, એ માધુરીબેન શંકા એ તો તપાસની વાત છે, પણ હાલ સરપંચ અને કિશનભાઈ રાઠોડિયા એમને તો ખબર જ હોવી જોઈએ કે ગંગાબેન મરી ગયા છે, તો એમનો જોબકાર્ડ ચાલુ રાખીને પૈસા નાખ્યા. માધુરીબેને પણ જે કૌભાંડીઓ છે એમને બચાવવાનો પ્રયાસ કર્યા? આ ચોક્કસ લાગત છે એવું કે માધુરીબેને એમને બચાવવાના પ્રયાસની અંદર સમય વિતાવ્યો. એમના અમને જાણવા એવું મળ્યું છે કે અમારી જે આ ફરિયાદ છે એના આધારે એમની બદલી પણ થઈ છે અને પ્રજાપતિ સાહેબ આવ્યા છે બીજા, અને એની તપાસ ચાલુ છે. પોલીસ ફરિયાદ કરી બેનને માનો જો બદલી કરાવતી સંતોષ છે, આવા અધિકારી સસ્પેન્ડ કરી દેવા જોઈએ? ના ના, જો સંડો વહેલા હોય તો કોઈને છોડવામાં ના આવે. એમ તો ભાજપ સરકાર એવું કહે છે કે ભ્રષ્ટાચારીઓને છોડીએ નહીં, તમારે જોવું છે કે અમને ન્યાય જોવે. આજે ગંગાબેન પૈસા એમના વાપરી ખાધા છે, ખરેખર મરેલા પૈસા તો લેવાય જ નહીં.
સવાલ એ થઈ રહ્યો છે કે બધા લોકો પાસે જોબ કાર્ડ નથી, એટીએમ કાર્ડ નથી, તો એમના પૈસા બરોબર કોઈ ઉપાડી રહ્યું છે? આ તાલુકાના મનરેગાના યોજનાના અધિકારીઓ પાસે તમામના એટીએમ ને પાસબુક છે, કોઈક સદ્દામ કરીને આ લોકોનો કોઈક ફોલ્ડરિયો હતો એની જોડે આ બધું એટીએમ ને પાસબુક છે. અને આજની હાલની તારીખમાં હું તો એવું કહું છું કે ગંગાબેનના છોકરાએ પૈસા ઉપાડ્યા તો વાસણારો ના જાય, ડભોઈ જાય, કરવન જાય, પોર આવે, ડભોઈ બધે જાય. તો હજારોનું કૌભાંડ આચરી લેવામાં આવ્યું છે, આ વિશે જાણ થઈ ગઈ અને ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હવે સવાલ એ પણ છે કે જે ફરિયાદી છે, જે આરોપી છે, તેને ફરિયાદી કેમ બનાવવામાં આવ્યું છે તે પણ એક શંકાના ઘેરામાં છે. આ અંગે વધુ વાત કરવા માટે સહયોગી રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. રવિ, એક મોટું કૌભાંડ સામે આવ્યું અને આ કૌભાંડ સામે આવતાની સાથે જ હવે સવાલો એ થઈ રહ્યા છે કે કેટલા સમયથી ચાલી રહ્યું હશે આ તો જે અશિક્ષિત લોકો હતા તેમની પાસેથી એટીએમ કાર્ડ ને એ તમામ વિગતો લેવામાં આવી અને ત્યારબાદ તેમના ખાતામાંથી આપોઆપ પૈસા ઉપડી ગયા. ત્યારબાદ ખબર પડી કે આટલું મોટું કૌભાંડ આ લોકોના નામે આચરવામાં આવ્યું છે. જાણવા માંગીએ છીએ કાર્યવાહીના નામે શું કરવામાં આવી રહ્યું છે ત્યાં. બિલકુલ, વાત કરવામાં આવે તો કાર્યવાહીના નામે અત્યારે TDO માધુરીબેન પટેલ દ્વારા વરનામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ફરિયાદના આધારે પોલીસ હવે તપાસ કરી રહી છે. જાણવા એવું મળી રહ્યું છે કે પોલીસ અત્યાર સુધીમાં જે સરપંચ, તલાટી અને જે થોડાક અરજદારો છે તેમના નિવેદન લીધા છે અને હજુ પણ નિવેદન લેવાની કાર્યવાહી શરૂ છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે ઝરણા કે જ્યારે Zee 24 કલાકની ટીમ અહીંયા ગામમાં આવી છે અને જેના નામે જોબ કાર્ડ ઇસ્યુ થયા છે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ કહી રહ્યા છે કે અમને કોઈ પણ પ્રકારના જોબ કાર્ડ કે એટીએમ કાર્ડ આપ્યા જ નથી અને અમારા નામના બારોબાર પૈસા જે છે તે કોઈ ચાવ કરી ગયું છે. અને તમામ આક્ષેપો સરપંચ કિશન રાઠોડિયા અને તલાટી ઉર્મિલા શાહ અને તેમના મળતિયા ઉપર કરવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંયા આ ત્રણ જે શખ્સો તમે જોઈ રહ્યા છો કે તેમના નામે પણ જોબ કાર્ડ ઇસ્યુ થયા હતા, તેમને પૈસા મળ્યા છે કે કેમ, તેમને જોબ કાર્ડ મળ્યું છે કે કેમ, આપણે તેમની પાસેથી વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? અરવિંદભાઈ ચેમનભાઈ બારિયા. શું કહેશો, તમને કોઈ જોબ કાર્ડ કે કંઈ મળ્યું છે? કોઈ પણ જાતનું કશું મળ્યું નહીં. ATM કાર્ડ નહીં, કોઈ નહીં. તમે અકાઉન્ટ કઈ રીતે ખોલાવ્યું? આધાર કાર્ડ તમારી પાસે લીધું? શું લીધું? આધાર કાર્ડ નહીં, કશી ખબર જ નહીં અમને. પૈસા મળ્યા તમને? નહીં, કશું નહીં મળ્યું. તમારું અકાઉન્ટ કઈ રીતે ખોલાવ્યું? આપણે આધાર કાર્ડ માગ્યું હતું કે અઠવાડિયામાં આવી જશે તમારું પાન કાર્ડ ચોપડીને બધું, પછી કશું આવ્યું નહીં તારા પછી. તમને ક્યારે કામ કરાયા તાલુકે? હા, કામ ક્યારે કરાવ્યું હતું? 2022? હા. તો આ જોબ કાર્ડ કે કોઈ છે તમારી પાસે? ના, કશું નહીં. અને પૈસા? કશું જ નહીં. તમારું શું નામ છે? ચિમનભાઈ બહુ વેરાવર. તો ક્યાં છે તમારું જોબ કાર્ડ ને આ એટીએમ કાર્ડ? ક્યાં છે? જોવાને વાગ કઈથી લાવું? તમારી પાસે છે જ નહીં? ના. તો જે રીતના આ તમામ જે ગ્રામજનો છે, આવા 50 લોકો છે આ ગામના, સમસાબાદ ગામના, કે જેમને આધાર કાર્ડ જે છે તેમની પાસેથી આધાર કાર્ડ લઈને તેમનું બેંક અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું અને તેમને એવું કહેવામાં આવ્યું કે અઠવાડિયા બાદ તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે અને તમે તેને પૈસા ઉપાડી શકશો. પરંતુ 2022 થી લઈને આજ દિન સુધી આ તમામને નથી જોબ કાર્ડ આપવામાં આવ્યા, નથી એટીએમ કાર્ડ આપવામાં આવ્યા, નથી તેમની પાસે કોઈ પૈસા તેમને આપવામાં આવ્યા. કામ કરાવી લીધું બધાની પાસેથી, માટી જે છે તે તળાવ ઊંડું કહીને માટી જે સ્મશાનમાં અથવા તો મંદિરમાં નખાવાની હતી તે તમામ લોકોએ નાખી દીધી, પરંતુ તેમને આજ દિન સુધી મહેનતાનું નથી મળ્યું. અને સમગ્ર મામલામાં સવાલ એ જ થઈ રહ્યો છે કે કયા મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે, કારણ કે પોલીસે તપાસ કરી છે, જે TDOએ ફરિયાદી બન્યા છે તેમની પણ શંકાસ્પદ ભૂમિકા છે, કારણ કે તેમની પાસે 8 મહિના પહેલાં ફરિયાદ થઈ હોવાની વાત જે અરજદાર છે તે કરી રહ્યા છે. પરંતુ તેમને તો અરજદારને પોતાના કેબિનમાં બોલાવીને કોરા કાગળ પર સહી કરાવવાની એક જે છે તે આખી સાજિશ રચી, પરંતુ તેમાં તેઓ નાકામ થયા અને અધિકારી જે ફરિયાદી છે તેઓ મક્કમ રહ્યા અને તેના કારણે હવે આખરે ફરિયાદ દાખલ કરવાનો વારો આવ્યો છે. ત્યારે ચોક્કસથી સવાલ એ થઈ રહ્યો છે કે આમાં જે પણ કૌભાંડીઓ સંડોવાયેલા હોય તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જે વિસલ બ્લોઅર છે જરના, તેમની સાથે એકવાર ફરીથી આપણે વાત કરીશું. હિતેશભાઈ શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહીની અપેક્ષા છે તમને? કાર્યવાહી થવી જ જોઈએ. ભાજપ સરકાર એક બાજુ એવું કહે છે કે ભ્રષ્ટાચારીઓને છોડીએ નહીં, પણ આ કેટલો મોટો ભ્રષ્ટાચાર તમે જો બધે જ બધું ડુપ્લિકેટ, આખે આખું ગામ, આજે તો લગભગ 500 થી 600ની વસ્તી ધરાવતું ગામ છે, પણ આ ગામની અંદર 100 થી 150 જેટલા જોબ કાર્ડ હશે, એક પણ સાચું નહીં હોય. ડેપ્યુટી સરપંચનું પોતાનું જોબ કાર્ડ નીકળ્યું ને એમને બી નથી ખબર? ડેપ્યુટી સરપંચને ખબર હોય, ખબર જ હોય બધું, ના ખબર હોય હોય સરપંચને ખબર ના હોય એવું બને, કેમ કે સરપંચના ખાસ મિત્ર છે, કેમ ખબર ના હોય, ખબર બધું જ હોય. પણ આ તો પેલું કેવું કે પોત ઉલટા ચોર કદવાલ કો દાટે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અમારી તો માંગ એક જ છે, વરનામાં પોલીસે ફરિયાદ થઈ છે, અમારા જે ફરિયાદી છે લાલજીભાઈ એને ન્યાય મળે અને આ ગરીબોના પૈસા જે ખાધા છે એમને કોઈ દારો સુખી નહીં થાય, હાય લાગશે. અને એ પૈસા પરત એમને મળવા જોઈએ, ગરીબોને પૂરેપૂરા પૈસા મળવા જોઈએ, એ પ્રયત્ન છે. મારો કોઈ સ્વાર્થ નથી આમાં.